નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બીએસ સેમેસ્ટર 3 ગુજરાતી સીસી 305 ના એમસીક્યુ ની ચર્ચા કરીશું। અમારી ચેનલ એચએનજી સ્ટડી પોઈન્ટ દ્વારા તમને એચએનજી યુનિવર્સિટીની તમામ અપડેટ આપવામાં આવશે, તેથી જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને લાઈક કરી લો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। ક્વેશ્ચન નંબર 1, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મુખ્ય વિષય કયો છે? તો તેનો સાચો જવાબ છે ભક્તિ। ક્વેશ્ચન નંબર 2, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કેટલા પેટાયુગ છે? તો તેનો સાચો જવાબ છે 4। ક્વેશ્ચન નંબર 3, હેમચંદ્રાચાર્ય કયા ધર્મના હતા? તો તેનો સાચો જવાબ છે જૈન। ક્વેશ્ચન નંબર 4, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મુખ્ય પ્રેરક બળ કયું છે? તો તેનો સાચો જવાબ છે ધર્મ। ક્વેશ્ચન નંબર 5, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના મુખ્યત્વે કઈ પરંપરા ધરાવે છે? તો તેનો સાચો જવાબ છે કંઠોપકંઠ। ક્વેશ્ચન નંબર 6, સિદ્ધ હેમ વ્યાકરણના સર્જક કોણ છે? તો તેનો સાચો જવાબ છે હેમચંદ્રાચાર્ય। ક્વેશ્ચન નંબર 7, ભાષા સાહિત્યની ઉત્તમ કૃતિ કઈ છે? તો તેનો સાચો જવાબ છે ભરતવેશ્વર બાહુબલીદાસ। ક્વેશ્ચન નંબર 8, વસંત વિલાસનો કાવ્ય પ્રકાર કયો છે? તો તેનો સાચો જવાબ છે ફણું। ક્વેશ્ચન નંબર 9, સ્થુલી ભદ્ર ફાગુની નાયિકાનું નામ શું છે? તો તેનો સાચો જવાબ છે કોસા। ક્વેશ્ચન નંબર 10, કાન્હાદે પ્રબંધના કવિ કોણ છે? તો તેનો સાચો જવાબ છે પદ્મનાભ। ક્વેશ્ચન નંબર 11, પૃથ્વી ચરિત્ર કેવા પ્રકારની કૃતિ છે? તો તેનો સાચો જવાબ છે ગદ્ય કૃતિ। ક્વેશ્ચન નંબર 12, નેમિનાથ ફાગુના સર્જક કોણ છે? તેનો સાચો જવાબ છે રાજશેખસુરી। ક્વેશ્ચન નંબર 13, અસાહિત્ય રચેલી લોકવાર્તા કઈ છે? તેનો સાચો જવાબ છે હંસાવલી। ક્વેશ્ચન નંબર 14, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મુખ્ય વાહન કયું છે? તો તેનો સાચો જવાબ છે પદ્ય। ક્વેશ્ચન નંબર 15, મધ્યકાળમાં કયા વિધર્મીની સત્તા હતી? તો તેનો સાચો જવાબ છે મુસ્લિમ। ક્વેશ્ચન નંબર 16, કરણ ઘેલાના પ્રધાન કોણ હતા? તો તેનો સાચો જવાબ છે માધવ। ક્વેશ્ચન નંબર 17, જયસિંહ સિદ્ધરાજ કયા વંશના હતા? તો તેનો સાચો જવાબ છે સોલંકી। ક્વેશ્ચન નંબર 18, કવિ અબ્દુલ રહેમાન કયા ધર્મના હતા? તો તેનો સાચો જવાબ છે મુસ્લિમ। ક્વેશ્ચન નંબર 19, નરસિંહ કઈ જ્ઞાતિના હતા? તેનો સાચો જવાબ છે નાગર। ક્વેશ્ચન નંબર 20, પ્રભાતિયા કોણે રચ્યા? તો તેનો સાચો જવાબ છે નરસિંહ। ક્વેશ્ચન નંબર 21, નરસિંહનો મુખ્ય કાવ્ય પ્રકાર કયો છે? તો તેનો સાચો જવાબ છે પદ। ક્વેશ્ચન નંબર 22, નરસિંહ કોના ભક્ત હતા? તો તેનો સાચો જવાબ છે કૃષ્ણ। ક્વેશ્ચન નંબર 23, વૈષ્ણવ જનના કવિ કોણ છે? તો તેનો સાચો જવાબ છે નરસિંહ। ક્વેશ્ચન નંબર 24, હેમચંદ્રાચાર્યનું મૂળ નામ કયું છે? તો તેનો સાચો જવાબ છે ચાંગદેવ। ક્વેશ્ચન નંબર 25, કલિકાલ સર્વજ્ઞનું બિરુદ કોને મળ્યું છે? તો તેનો સાચો જવાબ છે હેમચંદ્રાચાર્ય। ક્વેશ્ચન નંબર 26, હેમચંદ્રાચાર્ય ક્યાં આવીને રહ્યા હતા? તો તેનો સાચો જવાબ છે પાટણ। ક્વેશ્ચન નંબર 27, ભલ્લા હુઆ જૂ માર્યા તુહો કઈ ભાષાનો છે? તો તેનો સાચો જવાબ છે અપભ્રંશ। ક્વેશ્ચન નંબર 28, હેમચંદ્રાચાર્યના માતાનું નામ શું હતું? તો તેનો સાચો જવાબ છે પાહિણી। ક્વેશ્ચન નંબર 29, યોગશાસ્ત્ર ગ્રંથની રચના કોણે કરી? તો તેનો સાચો જવાબ છે હેમચંદ્રાચાર્ય। ક્વેશ્ચન નંબર 30, નરસિંહની ભક્તિ કેવી હતી? તો તેનો સાચો જવાબ છે પ્રેમલક્ષણા। ક્વેશ્ચન નંબર 31, ગુજરાતના આદિ કવિ કોણ હતા? તો તેનો સાચો જવાબ છે નરસિંહ। ક્વેશ્ચન નંબર 32, પ્રેમ રસ પાને તું કાવ્યના કવિ કોણ છે? તો તેનો સાચો જવાબ છે નરસિંહ। ક્વેશ્ચન નંબર 33, નરસિંહના પદો મુખ્યત્વે કયા છંદમાં છે? તો તેનો સાચો જવાબ છે ઝૂલણા।
ક્વેશ્ચન નંબર 34 જળ કમળ છાંડી જાને વાળા ના કવિ કોણ છે તો તેનો સાચો જવાબ છે નરસિંહ ક્વેશ્ચન નંબર 35 ભૂતળમાં કયો પદાર્થ નરસિંહને મન મોટો છે તો તેનો સાચો જવાબ છે ભક્તિ ક્વેશ્ચન નંબર 36 હાર હુંડી વિવાહ કેવા પ્રકારના પદો છે તો તેનો સાચો જવાબ છે આત્મચરિતાત્મક ક્વેશ્ચન નંબર 37 ઝારીના પદો કોણે રચ્યા મિત્રો આ ક્વેશ્ચનનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે ક્વેશ્ચન નંબર 38 નરસિંહજી કા માયરાની રચના કોણે કરી તો તેનો સાચો જવાબ છે મીરા ક્વેશ્ચન નંબર 39 ઝેર તો પીધા છે જાણી જાણીના કવિ કોણ છે તો તેનો સાચો જવાબ છે અખો ક્વેશ્ચન નંબર 40 મીરાની કૃતિ કઈ છે તો તેનો સાચો જવાબ છે સતભામાનું ઋષણું ક્વેશ્ચન નંબર 41 આખ્યાન સ્વરૂપની શોધ કોણે કરી તો તેનો સાચો જવાબ છે ભાલણ ક્વેશ્ચન નંબર 42 કાદંબરીના કવિ કોણ છે તો તેનો સાચો જવાબ છે ભાલણ ક્વેશ્ચન નંબર 43 પંડિત કવિ તરીકેની ઓળખ કયા કવિની છે તો તેનો સાચો જવાબ છે ભાલણ ક્વેશ્ચન નંબર 44 આનંદનો ગરબોના કવિ કોણ છે તો તેનો સાચો જવાબ છે વલ્લભ ક્વેશ્ચન નંબર 45 કવિ નાકરે કયું સ્વરૂપ ખેડ્યું તો તેનો સાચો જવાબ છે આખ્યાન ક્વેશ્ચન નંબર 46 ભાલણનું વતન કયું છે તો તેનો સાચો જવાબ છે પાટણ ક્વેશ્ચન નંબર 47 ગરબાની રચના કોણે કરી તો તેનો સાચો જવાબ છે વલ્લભ ક્વેશ્ચન નંબર 48 ધીરા ભગતની કૃતિનો પ્રકાર કયો છે તો તેનો સાચો જવાબ છે કાફી ક્વેશ્ચન નંબર 49 પ્રીતમે કયો કાવ્ય પ્રકાર ખેડ્યો તો તેનો સાચો જવાબ છે પદ ક્વેશ્ચન નંબર 50 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ કોણ છે તો તેનો સાચો જવાબ છે દયારામ થેન્ક યુ થેન્ક્સ ફોર વોચિંગ